ભગવાન વિષ્ણુએ આપ્યો છે. અમારે ત્યાં ઉદાયલ જેવો રાજા પણ સંન્યાસના માર્ગે જઈને રાજર્ષિ ઉદાયન બન્યો છે. પ્રસન્નચંદ્ર જેવો રાજા પણ વેશ અને તાજ ઉતારી દઈ અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ બન્યો છે. ભૂપતિઓના રાજ્યો છોડાવી મુગટો ઉતરાવી જરિયાંચામાં ઉતરાવી નાખી અને સંન્યાસના વાગા પહેરાવે તે ભગવાન ઋષભની સંસ્કૃતિ છે. વીરોને રણક્ષેત્રોની અંદરમાં ગયા પછી રાજાને જીતી લીધા પછી પણ માફીઓ આપી દેવાનું કામ, જીતેલા રાજાને પણ માફી આપી દેવાનું કામ ભગવાન રાજા ઋષભદેવે કર્યું છે. અને એના રસ ઝરણાઓ આજે પણ વહી રહ્યા છે. અમદાવાદ વાળાઓ આવ્યા ત્યારથી હોંશમાં દેખાય છે, એમની છાતીઓ ગજગજ ફૂલી રહી છે. કારણ કે આખી ગુજરાત જેની રાહ જોઈ રહી હતી કે હવે ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે કોણ જીતીને બહાર આવે છે, જેની રાહ જોવાતી હતી. પરંતુ દુનિયાના મનની અંદરમાં હતું કે આટલો બધો કાદવ ઉછળ્યો છે, આટલા બધા આક્ષેપો ને આરોપો થયા છે, નથી ભાજપ સાથે, નથી ઘર સાથે ભાજપ પક્ષ સાથે રહ્યો, નથી વિહિપ વાળા સાથે રહ્યા, નથી આરએસએસ વાળા સાથે રહ્યા. વધારાની અંદરમાં ઉમા ભારતી આવીને બખેડા કાઢી ગઈ છે, કેશુભાઈ આડા ફાટીને બેઠેલા છે. આ છોકરો જીતશે કે હારશે આની બધાને ચિંતા હતી. પરંતુ મારે એમ કહેવું છે કે આ સમાજ ભાંગ્યો તો એ ભરોજ, કામની કદર કર્યા વિના સમાજ ક્યારેય પણ નથી રહેતો. બધા બધા જ સંજોગ નેગેટિવ હોવા છતાં ઘણી મોટી બહુમતીથી જીતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના નાથ તરીકે ડિક્લેર થયા અને જીતી ગયેલો માણસ હાર તોડાના દિવસે જ્યારે સ્ટેજ પરની અંદરમાં આવે અને ત્યારે જે ભાષણમાં શબ્દો બોલે ત્યારે મને એમ થાય કે એના મોઢામાં પણ ભગવાન ઋષભદેવે સ્થાપેલી સંસ્કૃતિના શબ્દો આજે પ્રાઇમ મિનિસ્ટરના મોઢામાં. ભગવાન ઋષભના શબ્દો મને ત્યાં સાંભળવા મળે છે ત્યારે હું ઓવારી જાઉં છું, જેનો જન્મ વડનગર જેવા ગામની અંદરમાં થયો છે, જે વડનગરનું જિનાલયનો પાયો સમ્રાટ સંપ્રતિએ નાખેલો છે. સમ્રાટ સંપ્રતિએ જ્યાં જિનાલયો બંધાયા છે અને આખા નગરનો પરકોટો જેને કહી શકાય આવા પરકોટાથી સુરક્ષિત કરવાનું કામ સમ્રાટ કુમાર પાળે જ્યાં પરકોટા બંધાયા છે અને જે ગામની મધવચાળે મલાવ જેવા ગામની સમેલા જેવા તળાવોનું નિર્માણ વસ્તુપાળને તેજપાળોએ કરાવ્યું છે અને હેમચંદ્રાચાર્યજીના સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના વ્યાકરણના ગ્રંથની પરીક્ષાઓ કે પાણિનીનો ગ્રંથ ચડે કે હેમાચાર્યનો ગ્રંથ ચડે એની પરીક્ષાઓ વડનગરના સમેલા તળાવોની અંદરમાં કરવામાં આવી હતી. તળાવમાં ચોપડી મૂકો, જેની ચોપડી તરે તે સાચી અને જેની ચોપડી ડૂબે તેની ખોટી, આવી પરીક્ષાઓ તે વખતે લેવાતી હતી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનું વ્યાકરણ અને પાણીનીનું વ્યાકરણ જે ગામના તળાવમાં વહેતા મૂકવામાં આવ્યા અને પાણીની મુક્તાની સાથે તળીએ ગયું અને હેમાચાર્યજી રચિત સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનું વ્યાકરણ સિદ્ધિ શ્યાદવાદાત પહેલું સૂત્ર જેનું છે, આવા સિદ્ધ હેમ શબ્દાનું શાસનના ગ્રંથો તળાવના આ કાંઠેથી સેલારા મારતા સામે કાંઠે જ્યારે અખંડ રીતે પાનું પણ ભીનું થયા વિના હેમાચાર્યના ગ્રંથો તર્યા છે, આવા ઐતિહાસિક ગામની અંદરમાં વડનગરની અંદરમાં જે માણસનો જન્મ થયો છે એના લોહીની અંદરમાં ભગવાન ઋષભદેવની સંસ્કૃતિ બેઠી છે, તો જ આ માણસ જીત્યા પછી પણ ભાષણમાં બોલી શકે છે કે ચૂંટણીનું જ્યારે પર્વ હોય ત્યારે એકબીજા ઉપર આક્ષેપો થાય, હોળીનું જ્યારે પર્વ હોય ત્યારે એકબીજાની ઉપરમાં રંગ ઢોળાય, રોહળીના દિવસે એકબીજાની ઉપરમાં રંગ ઢોળાય કે ન ઢોળાય. ગુજરાતીઓ કદાચ ઓછી રમે છે, પર્વ હોય ત્યારે રંગ ઉડે છે. મારવાડીઓ વધારે હોળી રમે છે. મારવાડીઓ માટે રાજસ્થાનીઓ માટે એમ કહેવાય છે કે દિવાળી અઠે કઠે પણ હોળી તો વઠે. મારવાડી ગમે ત્યાં રખડતો હોય પણ હોળી આવે એટલે મારો બેટો ભાગી જ જાય દેશની અંદરમાં. અમારે હોળી આવશે એટલે 250 કારીગર અત્યારે માનસમાં કામ કરે છે, પણ હોળીનું અઠવાડિયું આવ્યું નથી કે બધો સ્ટાફ ભાગ્યો નથી. રંગાઈ જાને રંગમાં હોળી ખેલાતી હોય છે. નરેન્દ્ર મોદી કહે છે
કે હોળી હોય ત્યારે રંગ ઉડે, હોળી હોય ત્યારે રંગ ઉડે, પરંતુ હોળીનું પર્વ પતી ગયા પછી કોઈની ઉપરમાં રંગ ઉડાતા ઉડાડતો નથી. ચૂંટણી હતી ત્યારે એકબીજા ઉપર આક્ષેપો થાય, પરંતુ હવે ચૂંટણીનું પર્વ પૂરું થઈ ગયું છે અને હવે જવાબદારીનું પર્વ શરૂ થયું છે. કોઈના માટે મનની અંદરમાં ઈર્ષા ભાવ લાયા વિના, કે કોઈને તોડી પાડવાની વાત કર્યા વિના, કે કોઈને હવે ક્લચમાં લેવાની વાત કર્યા વિના, માત્ર 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 હવે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરવાનો છે. આટલી મોટી જીતી ગયા પછી, જીતી ગયા પછી દુશ્મનોને પણ આ રીતે માફી આપી દેવી, જીતી ગયા પછી દુશ્મનોને પણ આ રીતે માફી આપી દેવી, અને દુશ્મનો માટે પણ એમ કહી દેવું કે હોળી હોય તો રંગ ઢોળાય, એમાં કોઈને મનમાં રાખવાની જરૂર નથી. આ જે શબ્દો છે, આ જે ભાવ છે, એ ભાવ ભગવાન ઋષભે આપેલો આ ભાવ છે, માટે જ એના વક્તવ્યથી હું રાજી છું. અહીંયા બેઠા બેઠા એની પીઠ પર માં એક થપ્પો મારીને કહું છું, થેન્ક્સ 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 મોદી, તમે લાખો લાખો અભિનંદન કરું છું, લાખો લાખો.